धोरण 11 कॉमर्सना प्यारा विद्यार्थी मित्रों, गुजराती विषय में आपणे पूरक वाचन चलावी रह्या छीए। एमां आपणो बीजो पाठ बाबू वीजळी, तो एमां एक पेज पहेलो विडियो करी लीधो, हवे आ बीजू पेज छे। ओके, अने आ पाठनो बीजो विडियो ए आपणे जोईशुं। ओके, तो आपणे पेला बाबू नामनी जे व्यक्ति छे जेने गामना बधा छोकराओ वीजळी કહીને બોલાવતા, એમના વિશે થોડું આપણે જોઈ લીધું। હવે આગળ વધીએ। માતો ભજનમાં ગઈ, આમ પેલો બાબુ બોલ્યો, અને અમે ચાલી નીકળ્યા। ત્રણેય કૂતરા પાછળ થયા, એટલે લેખક એના ઘેર જાય છે અને પછી મંદિર તરફ બંને જણા જાય છે, અને એના બાબુના જે પાડેલા કૂતરા છે એના શેરી મોહલ્લાના એ એની પાછળ પાછળ આવે છે। એમાંથી એકને એણે પાછળ આવવા દીધું, ત્રણમાંથી એકને, કૂતરાને, અને બીજા બંનેને લાત લગાવી પાછા કાઢ્યા, એટલે એને પાછા કાઢે કે તમે જાઓ, તમે અહીં જ રહો, અહીં ઘરની ચોકી કરો। આવવા દેને, મેં કહ્યું, આ ભલે આવે એ ભગત છે। એટલે એ કૂતરાને જેણે પોતાની સાથે લીધો એ કે જે ભલે આવે કારણ કે એ ભગત છે, એટલે કે એની અંદર ભગવાનનો અવતાર છે અને ભગવાનની પૂજા પાઠ ગમે છે। કૂતરાને પેલા ઘરની ખબર રાખશે, પેલા એટલે પેલા બે કૂતરાને ઘરની ખબર રાખશે, એનું ધ્યાન રાખશે। ગામની ભાગોળે આવેલા ગામના સીમે આવેલા રામજી મંદિરમાં અમે ગયા, અમે એટલે લેખક અને પેલો બાબુ સાથે પેલું કૂતરું, કૂતરું બહાર બેઠું હતું જે રામજી કી બૂમ બાબુએ પાડી। અંદરથી અવાજ આવ્યો, કોઈ સાધુ હતો પૂજારી રામજી રામ મંદિરનો, એણે કહ્યું ઇતના લેટ ક્યું આયા, લેટ એટલે એટલા બધો મોડો કેમ આવ્યો? ત્યારે બાબુ બોલ્યો, બાપુજી પટને કો બેઠા થા, પટને કો એટલે હિન્દીમાં બોલે છે કે થોડું અભ્યાસ કરવા હું બિઝી થઈ ગયેલો, પેલો મિર્જાફર નામનો નવાબ હતો એ। મેં જોયું તો બાબાજી ખાટલામાં બેઠા બેઠા ચલમ પીએ, મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધે અંધકાર, ચલમનો દેવતા તગતગે। ચલમમાં જે પેલા ઘણા વ્યસની લોકો હોય એ ચલમ પીએ તો એમાં પેલો દેવતા નાખ્યો હોય અને એમાં તમાકુ નાખી હોય, પછી એને બધા ગગડાવે પીએ। અમે માતાજી અમે બાવાજીના પગ પાસે બેઠા, એમણે બાબુને દીવો કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યું કે તું રામાયણ નામનો ગ્રંથ વાંચ, એમ લેખકને કહ્યું બાબાજીએ। ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું। બાવાજીએ ચલમ હોલવી પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી, રામાયણની ચોપાઈ સૂતા સૂતા, અને બાવાજીના પગ દબાવવા માંડ્યા। થોડી વાર થઈ જશે ત્યાં બાબુથી રહેવાયું નહીં, એટલે એણે પૂછ્યું, બાપુજી પ્રસાદ બરસાદ કુછ હે કે નહીં? એટલે આ પ્રસાદ ખાવા જ માટે જ બાબુ અહીંયા મંદિરમાં આવ્યો હતો, કે હરોજ તો પ્રસાદ દેતે હો રામજી કા, આજ પ્રસાદ બસાદ નહીં બનાયા ક્યા હે, ક્યા બાત હે, અભી તક પ્રસાદ દિયા નહીં? બાબાજી મોટેથી હસી પડ્યા, મેં તેરી દાનત જાણતા હું, એટલે તારી નિયત તારો હેતુ જાણું છું અહીં મંદિરમાં આવવાનો, એમ પેલા બાવાજી એ પેલા બાબુને કહે છે। એમણે ઊભા થઈ ને અમને બંનેને એક એક પેંડો પ્રસાદ રૂપે ખાવા આપ્યો, જે રામજી કી કહીને અમે નીકળ્યા। કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું, જોઈ મંદિરમાં ના આવ્યું, બાબુએ એને એકદમ ટ્રેન કરેલું, તેને પકડીને એનું જડબું પહોળું કરી
બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો જો, એટલે એને પણ પ્રસાદ ખવડાવ્યો. કહેતો હતો ને કે એ ભગત છે કૂતરાને. કૂતરાને પેંડો ભાવે? લેખકે આમ પેલા બાબુને પૂછ્યું, પ્રસાદ સર, આગલે જન્મ આ કૂતરું નહીં થાય. એટલે કે આ મરી જશે પછી આવતા જન્મે કૂતરું નહીં થાય, ભગવાનનો પ્રસાદ અત્યારે ખાય છે. ભગત સ એના કપાળે ટીલું સ, સ એટલે છે, એ ભગત છે એના કપાળ પર ટીલું છે સફેદ રંગનું ધાબું. ખલા મારતું મી ઇન કદી જોયું નથી. ખલા એટલે ખિસકોલીઓ, કૂતરાઓ ખિસકોલીઓને મારીને ખાય, પણ આ કૂતરાને મેં ખલા એટલે ખિસકોલી ખાતા જ કે મારતા જોયું નથી, એટલે આવું જે ભગત છે. બાબુને પહેલેથી કૂતરા વાલા. આખા મૌલાના કૂતરાની ખાસિયતો એટલે કે એનો સ્વભાવ કેવો છે, કોઈ કરડે છે કે નહીં, કોઈ ભલું બોળું છે કે નહીં, તો એ બધું જાણે. બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. બાબુ કૂતરાના શરીર પરથી ઇતરડી વીણે. ઇતરડી એટલે એવું જીવાત છે, ઇન્સેક્ટ્સ, એ કૂતરાના શરીર પર હોય એને ખેંચી ખેંચીને કાઢીને ફેંકે જમીન પર. કોઈ કૂતરી એ વિયાણી હોય એટલે કૂતરીને પેટમાં ગલુડિયા થયા હોય અને પછી એ વિયાય એટલે કે એનો જન્મ આપે બચ્ચાને ગલુડિયાઓને, તો બાબુ મોહલ્લામાં લોટ ગોળ ઘી લોકોના ઘેરથી ઉગડાવવા નીકળે એટલે કે એને ખવડાવવા માટે લોટ ગોળ ઘી, અને પછી એનો શીરો બનાવે પછી કૂતરીને ખવડાવે. કુરકુરિયાને એ કતીલા કહે. જન્મતાની સાથે જ એણે બે રૂપાણા કતીલા બોટી લીધા હોય, એ નાના હોય, ત્યારથી બાબુ એમને કેળવવાનું એટલે એને ટ્રેનિંગ આપવાનું શરૂ કરે. નાના બચ્ચા હોય ગલુડિયા ત્યારથી જ. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો હુડદો બોલતો દોડતો દોડતો શીખવે નાના બચ્ચાને, ગલુડિયાને ટ્રેન કરે. કોઈ અજાણ્યું કૂતરું મોહલ્લામાં આવી જાય તો એને કઈ રીતે મોહલ્લામાંથી ભગાડવું એની ટ્રેનિંગ આપે. એ નિશાળે જાય ત્યારે એના ભગત એને મૂકવા જાય. ભગત એટલે પેલો કૂતરો જે મંદિરે ગયો હતો એની સાથે એ, અને સાંજે છૂટે ત્યારે પાછો એ કૂતરો લેવાઈ ગયો હોય. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડી અને કોલ દેતા શીખવે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે. કોલ દેતા એટલે આમ હથેળી ધરે બાબુ અને પેલો કૂતરો એના પર પોતાની પગ પોતાની હથેળી મૂકે, એ કોલ દેવો કહેવાય. તો કોઈ ન કરે એવું કૂતરું તો એને લાત મારે અને પેલું કૂતરું કાઉં કાઉં કરતું નાસી જાય, પણ થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે. બાબુ ખેતરે જાય ત્યારે ત્રણ ચાર કૂતરા તો એની પાછળ પાછળ જ જોઈ, જો કૂતરાઓ એના મિત્ર બની ગયેલા. ભાભીને બાબુ ખોટનો દીકરો. ભાભી એટલે બાબુની જે માતા હતી એની વાત છે. તેનો ખોટનો દીકરો હતો એટલે અનેક ભગવાનની માનતા કર્યા પછી એ દીકરો રૂપે બાબુનો જન્મ થયેલો. એને માતાજીના સ્થાને કે રમતો મૂકેલો અને બોલેલા, મારી મા તમારો છે ને તમે જાળવજો. આમ બાબુની માતા એ પેલા માતાજીને કહે. એની માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય, એનો મંડપ બંધાય, ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. બાબુને તો ભાવતું હતું અને વૈદે કહ્યું, એટલે આ કહેવત છે, એનો મતલબ બાબુને જે ગમતું હતું એ જ એની માએ કહ્યું. માંડવી પાસે લાકડાની પાટો ગોઠવી ને સ્ટેજ બનાવ્યું હોય તેના પર નાટક ભજવાય. પડદો નહીં, શરૂઆતમાં ગણપતિના ભવાઈમાં વેશ આવે. પૂજા વિધિ થયા પછી વિદૂષક પ્રવેશે, એટલે પેલો જોકર જેને કહીએ ક્રોન. વિદૂષકે જોકરના જેવી ઊંચી દિવાલની ચળકતી ટોપી પહેરી હોય,
એને અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય, સ્ટેજ પર આવીને એ પટ્ટો ફટકારે અને ગાય વહાહી બીજ બીજ ને આ વતા કેમ લાગી વાર, આમ જોરથી ગાય ઊંચા અવાજમાં લલકારીને. જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી એ પડઘાતો ફેલાઈ જાય. એનું ગીત સાંભળીને ત્રણેક સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે. આવી આવી વિદુષક વહાલા, આમાં બાબુ એના તીણા અવાજથી જુદો તરી આવે. ઓઢણીમાં છોકરી જેવો જ લાગે, પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગે પછાડતો ઠેકડો મારતો એ ગાતો હોય. ઘૂંઘળા વાગે અને બીજા અદાકારો એટલે કલાકારો સાથે બાબુ તાતા થૈયા કરતો હોય એ દ્રશ્ય હું ભૂલી શકું એમ નથી. એના અભિનયથી ખુશ થઈ છોકરાઓ એને વીજળી કહેતા. એવું નામ આપ્યું હતું. એક વેળા મેં ભાભીને પૂછી જોયું કે બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારે વીજળી બનીને નાચશે? નાચશે તો માતાજીને કરવઠું છે, મીન માતાજી પાસે રમતો મૂક્યો છે. એનો બાપને ઘાઘરો પહેરીને એના બાપે નાચતા હોય એમ કહે છે. બાબુ માથે વાળ મોટા રાખે અને સ્ત્રીના વેશમાં પટ્ટિયાં પાડીને ઓહોળે, ઓળે એટલે વારને ઓળે. બીજે દિવસે કૂવે પાણી ભરવા જતી યુવાન વહુવારુઓ ગામની જે હોય, બાબુભાઈ ચોટલો લેવા તો તમારી પાસે આવવું પડશે, લાંબા વાર જોઈને બધી એની મજાક કરે, હસીને પસાર થઈ જતી. બાબુ હરખાતા હરખાતા હૈયે મારો બાંધ્યો કરું કહેતો બળદને હાંકતો ચાલ્યો જતો. એક સાંજે હું બાબુને ઘેર ગયો. ભાભી ઓટલે બેઠેલા, એક કૂતરું આંગણામાં જોયું નહીં એટલે મને થયું કે બાબુ ઘેર નથી. કૂતરા હોય તો ઘેર હોય પણ કૂતરું નથી દેખાતું એટલે બાબુ એના ઘેર નહીં હોય. બાબુ ક્યાં? આવો પ્રશ્ન કર્યો લેખકે બાબુની માતાને એના ઘેર જઈને. ઓકે, તો પેજ નંબર 119 પર આપણે આટલું કરીએ છીએ. એ પછી આપણે પેજ નંબર 120થી ત્રીજા વિડીયામાં આગળ વધીશું આ જ પાઠનું. ઓકે, સારું, થેન્ક યુ વેરી મચ.